नमस्कार डीबी लाइव न्यूज में आपनो स्वागत छे। बाळकोनो अपहरण करी भीख मंगावतो दंपती दाहोद माथी झड़पायो। बाळकोनो अपहरण करी भिक्षावृत्तिना धंधामां धकेलता दाहोदना दंपतीने ठक्करफड़िया विस्तारमांथी बी डिविजन पोलीसे झड़पी अने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। राज्यमां नाना बाळकोनो अपहरण करी अने ह्यूमन ट्राफिकिंग एटले के भिक्षावृत्तिना धंधामां धकेली आपती टोळकी उपर वॉच राखी आवा ईसमो पासेथी नाना बाळकोने छोड़ावी अने आवी प्रवृत्ति आचरती टोळकीओने झड़पी पाड़वा राज्यना तथा जिल्लाना उच्च अधिकारीओ द्वारा मळेल जरूरी सूचना अने मार्गदर्शन अनुसार दाहोद जिल्ला पोलीस वडा द्वारा पोताना पोलीस स्टेशनोमां विविध सूचनाओ आपवामां आवी हती, जे पैकी जुदी जुदी टीमो बनावामां आवी हती अने दाहोद बी डिविजन पोलीस स्टेशनना पीएसआई तथा स्टाफ आवा ईसमोने पकड़वा दाहोद बस स्टेन्ड तथा रेलवे स्टेशन जेवा विस्तारोमां नाना छोकराओने साथे लई भीख मंगावता भिक्ષુકો ઉપર સતત વોચ રાખી રહ્યા હતા। તે દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અયુબભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ભિક્ષુક દંપતી બે બાળકોને સાથે રાખી બાળકો પાસે જબરજસ્તી ભીખ મંગાવી રહ્યા છે તેવી બાતમી મળતા બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ આ દંપતીને બાળકો વિશે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળેલ પોલીસ જેથી તેઓને પોલીસ મથકે લાવી અને પૂછપરછ કરતા પોતે બાળકોને અલગ અલગ રાજ્યમાંથી ઉઠાવી લાવી ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે આ બંને પતિ પત્ની સામે કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગનો મામલો ધ્યાન પર આવ્યો છે। દાહોદ પોલીસને બાતમી પ્રાપ્ત થયેલ કે અત્રેના જિલ્લામાં અમુક લોકો ફરી રહ્યા છે, જે બાળકોને કિડનેપ કરી અને પછી ભીખ મંગાવવાનું કૃત્ય કરે છે, અને આ ગેંગ આંતરરાજ્ય રીતે કામ કરી રહી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ, જેના આધારે તમામ ટીમોને એલર્ટ કરવામાં આવેલ, જેમાં એએસપી શ્રી સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ દાહોદ બી ડિવિઝનના પીઆઈ ગઢવી અને એમની ટીમ દ્વારા એક પુરુષ અને મહિલા સાથે ત્રણ બાળકો મળી આવેલ, જેમાં એક બાળકીનો દેખાવ જે છે એ નોર્થ ઇસ્ટ સાઈડના હોય એવું લાગતા અને આ બંને પતિ પત્નીના દેખાવથી અલગ લાવતા તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા હ્યુમન ટ્રાફિકિંગનો આખો મામલો ધ્યાન પર આવ્યો છે। આ આરોપીનું નામ છે નરેન્દ્રસિંહ માનસિંહ રાવત, જે મૂળ રિંગસ ગામ સિકર રાજસ્થાનનો વતની છે, અને તેની સાથે જે મહિલા પકડાઈ છે તેનું નામ ગીતા ઉર્ફે નસીમા મુજીબુર રહેમાન, ને ત્રણ બાળકો જે મળી આવ્યા છે એ પૈકી જે બાળકી જે નોર્થ ઇસ્ટ અથવા તો નેપાળ સાઈડના દેખાય છે એ બાળકી 3 વર્ષની છે। એ બાળકીનું આશરે 2.5 વર્ષ પહેલાં દિલ્હી ખાતેથી એણે કિડનેપ કરી લેવામાં આવ્યું હતું। જે બાળક દેખાય છે એ રાજસ્થાનના કોઈ ગામનું બાળક છે, હાલમાં અમે સર્ચ કરી રહ્યા છીએ। તેના માતા પિતાના નામ મળી ગયા છે અને માતાનું નામ પણ પ્રાપ્ત થઈ ગયેલું છે। અને ત્રીજી જે બાળકી જે છે તાજેતરમાં 27 તારીખના રોજ રાજસ્થાનના રેલવે સ્ટેશનથી કિડનેપ કરી લેવામાં આવી હતી। એના મા બાપને ખૂબ દારૂ પીવડાવી અને નશાની હાલતમાં હતા ત્યારે આ બાળકીને લઈ ગયેલા, જેના સીસીટીવી ફૂટેજ પણ ધ્યાન પર આવેલા છે। આમાં લોકો બાળકોને કિડનેપ કરી બાળકો પાસે ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરતા હતા અને સતત ફરતા રહેતા હતા। દાહોદ જિલ્લાથી એ લોકો અમદાવાદ તરફ જવાના હતા, એ દરમિયાન પોલીસે આ કામગીરીને અંજામ આપ્યો છે। હાલમાં એ તપાસ ચાલી રહી છે। આરોપીનું આધાર કાર્ડ અને બાળકોના જે આધાર કાર્ડ બનાવ્યા છે એ બાબતે, આ ઉપરાંત જે બાળક એક જે મેલ ચાઇલ્ડ જે છે એ અગાઉ પણ પકડાઈ ચૂકેલો હતા, એ લોકોને રતલામ ખાતે એને ચાઇલ્ડ હેલ્પલાઇનમાં લઈ ગયા હતા, તો આ માણસ કોઈપણ રીતે આધાર પુરાવાઓ ખોટા મેળવી અને બાળકનો ફરીથી કબજો મેળવી લીધો હતો। તો આ તમામ બાબતોની તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એણે ખોટા આધાર પુરાવાઓ ઊભા કર્યા, આધાર કાર્ડ ઊભા કર્યા, અને આ ઉપરાંત એણે જ્યાં જ્યાં વિઝિટ કરી છે આ લોકો સતત ફરતા રહેતા હતા, તો એ વિસ્તારોમાંથી અન્ય કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ, આ સિવાયના અન્ય બાળકો કિડનેપ કર્યા હોય અને બીજા કોઈને ભીખ મંગાવવાની પ્રવૃત્તિમાં આપી દીધા છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। સર આમાં હજી કોઈ હાલમાં પૂછપરછ ચાલુ છે, જો કોઈની સંડોવણી જણાશે તો ત્યાં પણ ઓપરેશન કરી અને બાળકો રેસ્ક્યુ કરાવવામાં આવશે અને આરોપીઓની વિધિવત અટક કરવામાં આવશે।